धन्यवाद मेहमानश्री। कार्यक्रमनी शुरुआत करता शाळाना शिक्षिका गीताबेनने विनंती करीश के तेओ प्रार्थना द्वारा कार्यक्रमने प्रभुमय बनावशे अने हुं आशा राखीश के आप सौ आँख बंद करीने आ हॉलने प्रभुमय वातावरण पूरु पाडशो। गीताबेन આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આપ સૌનું સ્વાગત કરું છું ઇન એડવાન્સમાં।
કારણ કે આજે 6 માર્ચ છે. આજે ભારત દેશની અંદર આપણે ભલે વિશ્વ કક્ષાએ મહિલા દિનની ઉજવણી કરીએ છીએ, પણ આપણે તો 365 દિવસ જ મહિલા દિન ઉજવીએ છીએ. એગ્રી? આજે આજે જે દિગ્નિતી જી મારી સામે સમક્ષ છે, એટલું બધું ફાઇન સ્પીચ આપવાના છે, એટલે મારે ખાલી બે જ શબ્દો કહેવા છે કે સ્ત્રી એટલે શું. તો સ્ત્રી એટલે પ્રવેશવાનું તોરણ, સ્ત્રી એટલે પ્રવેશવાનું તોરણ, સ્ત્રી એટલે ઘર પરિવારનો સવારનો સુંદર મજાનો ગરમ ગરમ નાસ્તો, સ્ત્રી એટલે બપોરનું સ્વાદિષ્ટ ભોજન, સ્ત્રી એટલે બપોરનું સ્વાદિષ્ટ ભોજન, અને સ્ત્રી એટલે રાતનું મધુર ડિનર, સ્ત્રી એટલે રાતની નીંદર, અને એમ કહેવા જઈએ ને તો સ્ત્રી એટલે સવારનો એલાર્મ, સ્ત્રી એટલે સવારનો એલાર્મ અને રાતનો નાઇટ લેમ્પ, વહેલી સવારનું ટિફિન, અંતે દરવાજાનું તોરણ. એટલે સ્ત્રીને ઉપમા નથી, રૂપક નથી, સ્ત્રી એ સ્વીજ છે. સ્ત્રીને બીજી કોઈની સરખામણી ન કરી શકે, કારણ કે સ્ત્રી શક્તિ સ્વરૂપા છે, જગદંબા છે, દુર્ગા છે અને મા કાળી છે. તો સ્ત્રીને આપણે 365 દિવસ આપણે વધાવીએ છીએ, એના માટે એક જોરદાર તાળી થઈ જાય. સ્ત્રી આજે શું નથી કરી શકતી? તો પ્લેન ઉડાવે છે, ટ્રેન ચલાવે છે, અને તમે સુરતમાં જોશો તો પિંક ઓટો ડ્રાઈવર હોય છે, એ લેડીઝ જ હોય છે. તો બહેનો ધારે એ કરી શકે છે, પણ એના માટે ધારવું જરૂરી છે. સ્ત્રી માત્ર વન ઓરડાનું એક જીવતું જાગતું પ્રાણી નથી, એ અસીમ છે, એનું મૂલ્ય છે, પણ એ મૂલ્ય બધા નથી આપી શકતા. પુરુષનું પણ મૂલ્ય છે, પણ સ્ત્રીની સરખામણીમાં પુરુષો આગળ છે કે પાછળ, આપણે નક્કી કરવાનું છે. સ્ત્રી માત્ર હું કદાચ બોલું ને તો ખૂબ જ ઓછું પડે, કારણ કે હું પણ એક માં છું, એક બેન છું, દીકરી છું, અને આજે મને ગર્વ થાય છે કે હું ભારત દેશની દીકરી છું. આ દેશે મને જે ઇજ્જત બક્ષી છે, આ કર્મભૂમિએ મને જે સૌજન્ય પ્રાપ્ત કર્યું છે અને આપી રહ્યા છે, મને જનતાની સાથે મારી માની ઋણી છું, મારા કર્મભૂમિની હું ઋણી છું, કે મારી માતૃભાષાની હું ઋણી છું, એની પણ હું ઋણી છું. કદાચ મને લાગે છે કે આ ઋણ આ જન્મમાં પણ હું ચૂકવી નહીં શકીશ, પણ હું ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીશ કે હવે આવતા જન્મમાં પણ મને દીકરી રૂપે આવો અવતાર આપે અને હું એની ઋણી રહીશ. થેન્ક યુ વેરી મચ. Once again, warm welcome to you all. Thank you. Thank you, Sapna ma'am. नारी प्रीत में राधा बने गृहस्थे में जान की, नारी प्रीत में राधा बने गृहस्थे में जान की, काली बन के शीश काटे जब बात हो सम्मान की. हवे 11 कॉमर्स में अभ्यास करते विद्यार्थिनीओ, नारी पर थता आवता अत्याचार अने अंते नारी शक्ति नो विजय दर्शावतु सरस मजानु परफॉर्मन्स लईने आवी रही छे. तो आपणे जोरदार તાળીઓથી તેમને વધારી લઈએ અને તેમના ઉત્સાહમાં વધારો કરીએ. જીના જીના
बजे बेटा कहाँ पे बचेगा Thank you.
મારું હું થાય કાર્યક્રમને આગળ વધારતા આપણી શાળા માટે હંમેશા હાજર રહેતા મહેમાનોનું સ્વાગત કરવા માટે આપણે આગળ વધીશું પ્રીતિબેન જોશી પ્રીતિબેન જોશીનું સ્વાગત કરવા માટે હું વર્ષા મેમને વિનંતી કરીશ પ્રીતિબેન જોશી કે જેઓ બીકોમ એલએલબી એડવોકેટ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા છે તો આ મેમના સ્વાગત માટે જોરદાર તાળીઓ ભેજાય સોનુ મેમ આંબલિયાનું સ્વાગત કરવા માટે અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રીમતી હેમાલી મેમને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ સોનુ મેમ આંબલિયાનું સ્વાગત કરશે સોનુ મેમ આંબલિયા આપણા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર હતા થેન્ક યુ હેમાલી મેમ હેતલબેન જલોંદરા તેમનું સ્વાગત કરવા માટે હું આપણી શાળાના સંચાલક શ્રીમાન ગિરીશ સરને રિક્વેસ્ટ કરીશ કે તેઓ હેતલબેન જલોંદરાનું સ્વાગત કરશે તેઓ ગુજરાતના ફોરેસ્ટ ઓફિસર છે ધન્યવાદ ગિરીશ સર હિના મેમ હળિયા તેમનું સ્વાગત કરવા માટે હું સપના મેમને રિક્વેસ્ટ કરીશ હિના મેમ હળિયા જે મોટિવેશનલ સ્પીકર છે ધન્યવાદ સપના મેમ પારુલ મેમ મહેતા તેમનું સ્વાગત કરવા માટે હું પારુલ સરને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પારુલ મેમ મહેતાનું સ્વાગત કરશે પારુલ મેમ મહેતા કે જેઓ ડાયરેક્ટર એન્ડ ટ્યુટર ઓફ શિલ્પી આર્ટ એકેડેમીના છે ધન્યવાદ પારસ સર સવાણી પરિવારના વહાલ છોયા દીકરી એવા વર્ષાબેન શેતા દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સતત પ્રેરણા આપતા રહ્યા છે આજે આપ આપણે સમક્ષ અત્યારે ઊભા છે તો મહિલા શક્તિ પર્વમાં જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય વર્ષાબેન શેતા માટે ધન્યવાદ વિદ્યાર્થીઓ આપણા આજના પર્વમાં જ્યારે શ્રેષ્ઠ નારી રત્ન ઉપસ્થિત હોય ત્યારે સારા પરિવાર ઈચ્છે છે કે પ્રીતિબેન જોશી તમે પોતાના સંચય કરેલા જ્ઞાન અનુભવ અમારી સમક્ષ વેચી અને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બનો પ્રીતિબેન જોશી એટલે આપણે એક માતા તરીકે બાળકોની સાથે
અમુક ઉંમર પછી એના મિત્ર બની જવાનું છે. આપણે હું માનતા છું તારે આમ જ કરવાનું છે, હું કહું એટલું જ ચાલવાનું છે, એ વસ્તુ ભૂલી જવાની. ઘણી વાર આપણે કહીએ ને કે તલવારથી કામ નથી આવતું, ત્યાં સોય કામ લાગે છે. તો બાળકો અત્યારના જમાનામાં બાળકો ખૂબ જ એડવાન્સ છે. કોઈ બી નાની વાતમાં પણ એની તમે સૂચન લેજો, કોઈ બી દિવસ એની અવગણના નહીં કરતા કોઈ બી વાત. અને બીજું કે આપણું બાળકને કયા વિષયમાં રુચિ છે, એને શું ગમે છે, એના કયા શોખ છે, એના કયા મિત્રો છે, એ કોની સાથે જાય છે બહાર અને બહાર જઈને શું કરે છે, તો આ બધી વસ્તુ જોવાની ફરજ એક માતા તરીકે આપણી છે. આપણે ઘણી વાર એવું કહેવું કે ના, તમારા બધામાં કંઈ ને કંઈ ખૂબીઓ છે. આમાં ઘણા બહેનો એવા હશે કે જે બહાર કામ કરતા હશે, અમુક ઘરમાં હશે ઘરમાં કામ કરતા હશે, અમુકને સીવણ કામ સરસ આવડતું હશે, કોઈને કોમ્પ્યુટર આવડતું હશે, તો ઘણા બધા ઘણું બધું કામ કરતા હોય છે. એટલે દરેક બહેનોમાં કંઈ ને કંઈ છુપી શક્તિઓ હોય છે. હું તમને મારે એક દાખલો આપવા માંગુ છું. મારી મધર ખાલી સાત જ ચોપડી ભણેલા, અને સ્કૂલમાં જ્યારે મારે જવાનું હતું લગભગ પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હું હતી ત્યારે સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હતી. તો ત્યારે અમારા ઘરમાં બધા ભેગા જ હતા, મારા બા અને બધા. તો ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હતી તો ઘરમાં મેં આવીને કહ્યું, મમ્મી આજે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે. એટલે બા અને બધા વડીલો બીજા બધા બી હોય, એટલે મમ્મી કે સારું તારે શું કરવું છે. મેં કીધું મમ્મી હું તો શિવાજી કરીશ. તો કે શિવાજી કેમ, ઘોડા પર બેહવાનું, તલવાર લેવાની. એટલે એક મગજમાં એક શોખ કે ના આપણે કરી શકીએ. એટલે તરત જ બા પાછળથી બોલ્યા, બેટા આપણે શિવાજી નહીં બનવાનું, મીરાબાઈ બનશે. એટલે મને તો કેમ મમ્મીને કીધું કે મમ્મી આ કેમ બા આવું કે શિવાજી કેમ નહીં બની શકું, કેમ મીરાબાઈ બનવાનું. તો કે ના આપણે લેડીઝ ને એટલે મીરાબાઈ બને તો વધારે સારું. મેં કીધું ના મમ્મી મને શિવાજી જ બનવું છે. કારણ કે શિવાજીની ગાથા સાંભળેલી, એનો પાઠ ભણેલા, એના ઐતિહાસિક જે બધા જે કારનામા સાંભળેલા, તો આ બધી વાતથી મને થોડું હતું કે ના શિવાજી બનવું. પછી મમ્મીએ કીધું કે ચાલ તારી જીત છે ને, પણ બાની સામે બોલતી નહીં તો શિવાજી બનજે, બાને હયા કર્યા કર. એટલે પછી હું સ્કૂલમાં શિવાજી બની ગઈ અને મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. અને જ્યારે હું ટ્રોફી લઈને ઘરે આવી તો ત્યારે બાને બા કે આ શું ટ્રોફી, બધું બા આ શિવાજીની ટ્રોફી છે. ત્યાર પછી બા માની ગયા કે ના આને જે ઈચ્છા છે એને કરવા દઈએ. એટલે આ એક દાખલો એટલા માટે છે કે આપણા બાળકોમાં બી કંઈ ને કંઈ ખૂબીઓ હોય છે, તો એ ખૂબીને આપણે બહાર લાવવાની છે. ઘણા બાળકો એવા બી હશે કે ભાઈ જેને ગીત ગાવાનો શોખ છે, કોઈને મ્યુઝિકનો શોખ હોય, કોઈને કોમ્પ્યુટરમાં આગળ વધવાનો શોખ હોય, તો એ શોખને એના વ્યવસાયમાં પરિવર્તિત થવા દો. મારા ઘરમાં મારી મધર ભણેલી નથી, છતાં પણ હું વકીલાત તો ભણી. અને ઘરમાં બીજા બધા ઘણા બધા એવા અવરોધો આવ્યા, કારણ કે કોઈ બેકબોન નહોતું વકીલાતમાં. વકીલાતમાં જઈએ તો ઘણા વાર એવું કહેવાય કે કોઈના ફાધર, કોઈના કાકા, કે કોઈના પતિ, કે કોઈ ફેમિલીમાંથી કોઈ વકીલ હોય તો એની વકીલાત ચાલે. મેં તો અગાઉ કહ્યું કોઈ છે નહીં, પણ મને રસ કેવો, મને પિક્ચર જોવાનો શોખ હતો. મારી મમ્મીએ બધું મને અટકાવી નથી, પણ પિક્ચર કેવા જોવાનો શોખ, વકીલાત કોર્ટના સીન આવે એવા પિક્ચરો જોવાનો શોખ, જજ સાહેબ કે ઓર્ડર ઓર્ડર એવા પિક્ચર જોવાનો શોખ. હું હીરો હિરોઈન કોણ છે તે નહીં જોઉં, પણ સ્ટોરી કયા છે, કંઈક સસ્પેન્સ થ્રિલર હોય, મર્ડર મિસ્ટ્રી હોય, કે એ રીતના પિક્ચરો જોવાનો શોખ. એ શોખને મેં મારા કન્વર્ટ કર્યો વ્યવસાયમાં અને હું આવી વકીલાતમાં. મને થયું કે આગળ કરતાં તો હું સારી દલીલ કરી શકું છું. આપણે જે ખરેખર પિક્ચરમાં જોઈએ છે ને એવું કોઈ ઓર્ડર ઓર્ડર જસ્ટ નથી કરતા, વાસ્તવિકતા તો મેં જોઈ છે. પણ થયું એવું, મને પ્રેરિત તો એ ફિલ્મોએ કરી. એટલે આપણે આપણા બાળકોના જે કોઈ શોખ રહેલા હોય ને એ શોખને એના વ્યવસાયમાં કઈ રીતે પરિવર્તિત કરવા, તો એ આપણામાં એક હોવું જોઈએ. એ આપણે એવું પ્રેરણાને એક પગથિયું બનવાનું છે. ઘણી વાર આપણે એવું થાય, હમણાં એક દાખલો એવું બની ગયો, એક બેન મારી પાસે આવ્યા કે મારો દીકરો આડા અવડે રવાડા ચડી ગયો છે, બીજા દોસ્તારોને રવાડા ચડી ગયો છે, ચોરી કરતો થઈ ગયો છે. પછી એના દીકરાને મેં એકવાર પૂછ્યું, મેં કીધું એને મારી સાથે વાત કરવા દો. એને મેં એકવાર પૂછ્યું તું કેમ ચોરી કરવા જાય, એ આખો પછી એની મમ્મી, એની મમ્મી ને તે બોલી નહીં શક્યો. મેં કીધું તારી મમ્મીને આપણે બહાર બેસાડીએ વાત કરીએ. એની મમ્મી બહાર બેઠા પછી મેં એને કીધું કેમ તું આવી રીતે મને ચોરી કેમ કરે છે. અરે જવા દો ને મેડમ, હું કરું તમને એમ કે આખો દી મારા પપ્પા કપડા અટકર્યા કરતા હોય, એ મારી મમ્મીને આખો દી જેમ તેમ ગાળો દિયા કરતા હોય કે પૈસા દે નહીં, ભણવા આટલી પૈસા ના દે, ફીનાઈ ના દે, અને મારી મમ્મીને પણ બહુ મારતું બી કરે, એટલે મારે ચોરી કરું તો થોડા પૈસા આવી જાય તો એ ઘર ઘરમાં હેલા જાય. આ વાત હતી. હવે એ જે એનું માનસિક, ઘણી વાર બાળકો જો કંઈ બી કામ કરવા જાય અથવા તો કઈ બી રીતે કાયદાના સંઘર્ષમાં આવી જતા હોય ને, તો કંઈક અંશે
છે એના સંજોગો કેવા હતા, એ ક્યાંથી એવો વિચાર એનો ઉત્પન્ન થયો, ખૂબ જ મહત્વનું છે. ત્યાર પછી મેં એમના માતાને બોલાવ્યા કે આવી પરિસ્થિતિ છે તમારા ઘરમાં? તો કે હા, અમારા ઘરમાં આવી જ પરિસ્થિતિ છે. પછી એ દીકરાને મેં કહ્યું તને સૌથી વધારે શું ભાવે? તો કે મને ચોકલેટ ભાવે. બોલું તો એ કામ કર, ચોકલેટના હવે તૈયાર પહેલાં એ આવે છે બીબા, એના પાવડર ને એ બધું હોય છે, બહુ સિમ્પલ રેસીપી હોય છે. મેં એને કીધું તું આ ચાલુ કર, ચાલ તને પૈસા જ જોઈએ છે ને, તો પૈસા કમાવા માટેનો આ એક પણ હુનર છે એને મેં કીધું. અને ત્યાર પછી એ ચોકલેટ બનાવવા બેઠો, એને ખાવાની બી બહુ ભાવે એટલે એમાં રસ પડ્યો, કારણ કે ચોકલેટ ખાવામાં પણ ગમે અને ખાવાની મળે, એટલે એમ કરીને એ વિવાહે એને ચોકલેટ બનાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે એને ફોનમાં એવા ઓર્ડરો લેવાનું શરૂ કર્યું કે શુભ પ્રસંગે ચોકલેટ વિતરણમાં બર્થડે પ્રસંગે આપવામાં આવશે, એટલે એમ કરીને એને સાચી દિશામાં આપણે વાળ્યો. એટલે દરેક વ્યક્તિમાં આવી રીતે છે, આપણે યોગ્ય દિશા બતાવવાની છે. આપણા બાળકોમાં પણ ઘણું બધું હુનર છે, આપણે એને યોગ્ય દિશા બતાવવાનું છે. ઘણા સ્પોર્ટ્સમાં જવા માંગતા હોય તો આપણે એને સ્પોર્ટ્સમાં લઈ જઈએ. ક્યાંય એવું નથી, કોઈ પણ વ્યવસાયમાં અથવા કોઈ પણ કામકાજમાં કોઈનો ઇજારો નથી. એવું ના કહી શકીએ કે ભાઈ મારા પરિવારમાં કોઈ એન્જિનિયર નથી તો એ એન્જિનિયર નહીં થઈ શકે, કોઈ વકીલ નથી કે જજ નથી તો એ નહીં થઈ શકે. દરેક વ્યક્તિ દરેક વસ્તુ કરી શકે છે, માત્ર એનામાં એક એવો સંચાર, એક પ્રેરણાનો સંચાર પૂરવાની જરૂર છે. એટલે આપણે એક વાલી તરીકેની આપણી બી ફરજ છે, બાળકને આપણે બાળક તરીકે નહીં મિત્ર તરીકે એને કેળવો. એકવાર એક દીકરાએ બહાર બે દોસ્તારો બહાર બેઠા હતા અને બહાર બગીચામાં થોડા મોલાના નાકા પર નોકડ પર બેઠા હતા, અને ત્યાં આગળ એક બીજા દોસ્તારે, પેલો પહેલો દોસ્તાર હતો, તેને કહ્યું ચાલી સિગરેટ આજે આ રોજ પીએ છે ને, ચાલી કેવું છે હું પી જોઉં, એમ કરીને એના દોસ્તાર પાસે એક સિગરેટ લીધી ને આમ પીડીનો ફૂંકવા ગયો કે ધુમાડા ઉડ્યા. એટલે પેલા બાજુવાળા એના બાજુમાં પાડોશી કાકા રહેતા પણ ત્યાંથી પસાર થયા, તો તરત જ એને બૂમ મારી, એવો મોહન શું ચાલે છે? એટલે મોહને તરત મોડું છુપાડી દીધું, કંઈ બોલ્યો નહીં કે રિસ્પોન્સ નહીં આવ્યો. પછી એને ટેન્શન શરૂ થઈ ગયું કે હવે એ કાકા છે, તરત જ જઈને મારા પપ્પાને કહી દેવાના છે અને મને આજે માર ચોખ્ખો પડવાનો છે. એટલે ત્યાર પછી એ જેવો ઘરે જાય છે, ઘરે જઈને હજુ તો એ બેઠો જ છે, એને ટેન્શન કે હમણાં પેલા કાકાએ કહી દીધું હશે કે નહીં દીધું હશે, રિએક્શન હવે પપ્પાને હું આવે એના પર એને ટેન્શન. પછી જેવા એના પપ્પાને ખબર પડે ને પપ્પાએ એને જે ધીમ મૂકીનો માર દીધો, તો ત્યાર પછી એ ખૂબ જ રડ્યો અને માર બી પડ્યો. પછી બીજી વસ્તુ એની સાથે બીજો પ્રસંગ બની ગયો કે એનો જે ભાઈબંધ હતો, એનો ભાઈબંધ એની હોન્ડા લઈને જતો રહ્યો હતો, એની ગાડી લઈને જતો રહ્યો હતો, અને એ ગાડી કોઈ કાયદાના સંઘર્ષમાં આવી ગઈ. એ ગાડીની અંદર એવી કોઈ કાયદાના પ્રબોધો વિરોધ પદાર્થનું એવા ડ્રગ્સનું હેરાફેરી થતી હતી, તો એ ગાડી એમાં પકડાઈ ગઈ મુદ્દામાલ રૂપે. હવે આટલી મોટી વાત, હવે આવી ઘટના ઘટી ગઈ, પોલીસ સ્ટેશને ગાડી કબજે લઈ લીધી, હવે કરવું શું? પહેલી વારમાં જ્યારે સાચી ખબર પડી તો પપ્પાએ માર્યો, હવે બીજી વાર તો આવતો શું કહેવાય જ નહીં. એટલે એમ કરીને આ જે હકીકત છે એને બધું છુપાવવા પ્રયાસ કર્યો, અને એને કારણે જ્યારે કોર્ટના સમન્સો ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે આવું કોઈ ઘટના ઘટેલી છે. અને ખરેખર જો તે પરિસ્થિતિમાં જો ઘેરસર પાલીને ખબર પડતી તો બીજો રસ્તો પણ એની અંદરથી નીકળી શકતો હતો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણા બાળકો જ્યારે એની સાથે કોઈ એવી અઘટિત ઘટના બને તો એને તાત્કાલિક એ જે કંઈ બી આવીને કહે છે, જો તે વખતે એ બાળકને પેરેન્ટ્સે એવું કીધું હતું કે ચાલ એને આજે તે પહેલી વાર પીધી હવે બીજી વાર પીતો નહીં, જો એને સાચી સમજણ શાંતિથી આપી હતે તો એ બીજી વાર એવા કોઈ કૃત્યમાં સંડોવાતે નહીં, અને સંડોવાય હતો તો એને અગાઉથી માતા પિતાને કહી શકતે. તો બાળક ઉપર એવો ડર કે હાવ ઊભો કરવાની જરૂર નથી કે જેથી કરીને બાળક મહત્વની કોઈ ઘટના તમારાથી છુપાવે. એટલે બાળકો સાથે મિત્રતા કેળવીને એને શું ગમે છે, એને શું રુચિનો વિષય છે, તો એને પણ એટલું જ મહત્વ આપો. પરિવારના તમામ સભ્યોની સાથે બાળકને પણ સામેલ કરો, એની નાની નાની સલાહ અને સૂચનોથી ઘણીવાર બહુ મોટું કામ થઈ જતું હોય છે. એટલે એ વસ્તુ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. અને બાળકોને જ્યારે કોઈ એવું આપણું બાળક રોજિંદી ક્રિયામાંથી જ્યારે કોઈ એનામાં કોઈ ચેન્જિંગ કે સુધારો લાગે, કાં તો તમને લાગે કે મારું બાળક સ્કૂલેથી આવ્યું, આવીને શું કરતું હોય છે રોજ, તમે ઘટનાક્રમ જોતા હશો, બાળક આવ્યું, બેગ નાખ્યું, ટીવી ચાલુ કર્યું, નાસ્તો કર્યો, જે બાળકનો જે ઘટનાક્રમ હોય, તો એ ઘટનાક્રમથી કોઈ વિપરીત એનું વલણ જો જોવા મળે તો અહીંયાથી ચેતી જવાની જરૂર છે. રોજ બાળક હસતું રમતું ખેલતું હોય ને, એ બાળક ગુમસુમ બેસી રહેતું હોય તો, નાસ્તો નહીં કરતું હોય તો, દોસ્તારો જોડે નહીં જતું હોય તો, આવા કોઈ પ્રસંગો અથવા આવી કોઈ બાબતો જો તમને ધ્યાન
ધ્યાનમાં આવે તો બાળક સાથે જરા 2 મિનિટ મિત્ર બનીને બેસો, એના મનમાં શું છે, એના શરીરમાં શું થયું છે, તો એ વાતને જાણવા પ્રયાસ કરજો. તો આ એક બહુ મહત્વની વાત છે કે જેથી કરીને આવી બધી બાબતો ઘણીવાર બાળકો જાણીએ અજાણીએ કોઈ એવા ગુનામાં ફસાઈ જતા હોય છે. સુરતમાં ઓબ્ઝર્વેશન હોમ છે કે જ્યાં ઘણી સગીર વયના બાળકો આવી જ રીતે કોઈ પણ કાયદાના સંઘર્ષમાં ફસાયેલા હોય, ચોરીના કિસ્સામાં, લૂંટના કિસ્સામાં, ધાડના કિસ્સામાં, ભિખારી બનીને જે બાળકો પાસે ભીખ મંગાવે છે, અનૈતિક વેપારી, જાતીય શોષણ એવા ગુનાઓમાં બાળકોને ખબર નથી હોતી. ઘણીવાર બાળકને એમ કહે કે ભાઈ બેટા અહીંયા આવીને તું અહીંયા કે ભીખ માંગતો છોકરો હોય એને કોઈ બદમાશ માણસ એમ કહે તો આ કોટલો અહીંયાથી આ સ્ટેશનને ક્રોસ કરીને સામે પેલો પાણી પડતો છે એ માણસને આપી આવે. હવે પેલા કહીને તો પેલા બાળકને તો શું અમને 20 રૂપિયા મળે છે ને, ખાલી આ થેલી નાખી તાને આપવાની છે હું તો આપી આવું. આવી રીતે એ બાળક જ્યારે ત્યાં ક્રોસ કરીને આપવા જાય છે ત્યાં પોલીસ અંદર 11 પકડે છે, પણ એ આરોપી નથી કારણ કે સગીર વયનો બાળક છે, એ કાયદાના સંઘર્ષમાં આવેલો વિક્ટિમ છે. એટલે એને ફરિયાદ થાય છે પણ એને જુવેનાઇલ એમાં મૂકવામાં આવે છે, જુવેનાઇલ કોર્ટ એનો કેસ ચલાવતો હોય છે. પણ ઓબ્ઝર્વેશન હોમમાં કે તે બાળકને વધારે દેખરેખ અને સારવારની જરૂર છે. એટલે ઘણીવાર બાળકને ખબર નથી હોતી પણ એવા કોઈ લોભ લાલચ પ્રલોભનમાં આવીને પૈસાની ભેટ અથવા તો નાણાંની જરૂરિયાતને કારણે એવા કોઈ ગુનાઓમાં પ્રેરાઈ જાય છે. તો આપણે આ બાળકોને આવી રીતે એને સાચવીને, એને જાણીને, એના પ્રેરણા કરીને એને આગળ વધારવાની જરૂર છે. અહીંયા મને આપ સૌ સમક્ષ ઉપસ્થિત થવાની તક મળી, મારા વિચારો શેર કરવાની તક મળી, તે બદલ સંસ્થાનો આભાર માનું છું. થેન્ક યુ. ધન્યવાદ. આપણા આમંત્રણને માન આપીને ભૂતપૂર્વ એનસીસી કેડેટ્સ એલ્યુમની એસોસિએશન ઓફ એનસીસી કેડેટ્સના ફિમેલ ઓફિસરો અહીં પધાર્યા છે ત્યારે હું પૂર્વી મેમ જોશીને રિક્વેસ્ટ કરીશ કે તેઓ તેમનું સન્માન કરશે. બૂંદ આપી પૂર્વી મેમ જોશી. સોરી પ્રીતિ મેમ જોશી. ગડગડાટ તાળીઓના સાથે આપણે કેડેટ્સનું સન્માન કરી દઈશું. ધન્યવાદ પ્રીતિ મેમ. અહીં અત્યારે આટલો સરસ માહોલ છે, આટલું સરસ આપણે અનુભવી વ્યક્તિ પાસેથી આટલી સરસ માહિતી મેળવી રહ્યા છીએ, ઇન્સ્પાયર્ડ થઈ રહ્યા છે, ત્યારે હું હેતલબેન જલંધરાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ 5 મિનિટ તમારો કિંમતી સમય આપીને અમ સૌને ઇન્સ્પાયર કરશો. હેતલબેન જલંધરા. બધાને મારા જય શ્રી કૃષ્ણ. અવાજ ના આવ્યો? બધાને મારા જય શ્રી કૃષ્ણ. હા, હવે લાગે છે કે કોઈ બેઠું છે. ગુડ ઇવનિંગ બધાએ કીધું, ગુડ આફ્ટરનૂન બધાએ કીધું, તો મેં કીધું કંઈ નવું કરીએ. આમ બધાએ તો કંઈ નથી કહેવા માંગતી. આજે મહિલા દિવસ એટલે કે એક સ્ત્રીનો દિવસ, જો કે આ વાંચે છે પણ આપની શાળા દ્વારા આજે ઉજવવામાં આવે છે એટલા માટે બહુ વધારે અથવા કોઈ મોટા મોટા વ્યક્તિઓના દ્રષ્ટાંતો આપીને આ સ્ત્રી આવા હતા, આ સ્ત્રી આવા હતા, એવું કોઈ મોટી વાત નથી કરવી મારે. આપણી વચ્ચે રહેલા વ્યક્તિઓની જ વાત કરવા માંગુ છું. એક સામાન્ય ઘરની છોકરી જેમણે 7-8 વ્યક્તિઓનો પરિવાર, ખૂબ જ કઠોર મહેનત કરેલી, તમારા જેમ જ એક વિદ્યાર્થીની હતી, સામાન્ય પરિવાર બહુ જ, અને એ વ્યક્તિએ એક વિચાર કરેલો કે કંઈક એવું કરવું છે કે જેનાથી માતા પિતાનું, મારું, શાળાનું, શિક્ષકોનું અથવા મારા દેશનું, મારા રાજ્યનું, બધાનું જ ભલું થાય. તો વ્યક્તિએ દ્રઢ નિર્ણય લીધો કે હું આજે કંઈ જ કરીશ એમ.
તો ફોર એક્ઝામ્પલ તરીકે કે એક એક વ્યક્તિ એ એસ એ વિદ્યાર્થીની એ ખૂબ મહેનત કરી 8મા ધોરણ સુધી કોઈ 8મા ધોરણ સુધી એનું કોઈ પરિણામ નહી હતું પરંતુ ધોરણ 8 પછી એમણે મનમાં એવો દ્રઢ નિશ્ચય ઊભો થયો અને એ નિશ્ચય ઊભો થયો એમના માતાના લીધે થઈને જે અહીંયા માતાઓ બેઠી છે ને હું એમને જ ખાલી કહેવા માંગુ છું કે એમના માતાએ એ દીકરીને આટલી પ્રેરણા આપી કે બેટા તું કંઈક કર એ દીકરી સવારે કોલેજ જતી હતી બપોર પછી પેલા સિલાઈના મશીનો હોય ને એ ચલાવતી હતી અને રાત્રે રીડિંગ કરતી હતી 3 વાગ્યા સુધી એમના મમ્મી એમના પાસે બેસીને રીડિંગ કરાવતા હતા અને આજે એ છોકરી તમારી વચ્ચે ઊભીને તમને જ આ એનું દ્રષ્ટાંત આપે છે એ પોતે હું અને મારી આ મેન કલા છે મારા મમ્મીના લીધે પણ જે આપણી વચ્ચે ઊભેલા છે અત્યારે થેન્ક યુ વધારે તો મેં નથી કહેવા માંગતી પણ એક બહુ સકારાત્મક વિચાર આપવા માંગુ છું કે જેમ એક જંગલ એવી જ રીતે એક સકારાત્મક વિચારનો ઉભો કરવા માટે ઘણો સમય લાગે છે પરંતુ એક જંગલના એ જ લાકડામાંથી એક નાની સરખી દિવાસળીએ સમગ્ર જંગલને નષ્ટ કરી નાખે છે એવી જ રીતે તમે હજાર ઘણા સમયથી જે સકારાત્મક શક્તિ ઊભી કરેલી હોય છે એ માત્ર એક નાના સરખા નકારાત્મક વિચારથી સમગ્ર શક્તિઓનો સર્વનાશ કરી નાખે છે અને તમે તો સ્ત્રી છો ધારો તે કરી શકો છો જેવી પવન જેવી જેમનામાં તરલતા હોય પૃથ્વી જેવી જેનામાં ક્ષમતા હોય પાણી જેવી જેનામાં પવિત્રતા હોય આકાશ જેવો જેમનામાં પ્રેમ હોય અને અગ્નિ જેવી જેમનામાં કાર્યક્ષમતા હોય જેમાં બુદ્ધિનું અને સૌંદર્યનું સમર્પણ હોય એનું સર્જન થાય ને એટલે સ્ત્રીનું સર્જન થાય અને આ છે સ્ત્રી તમારી વચ્ચે ઘણી બધી મહિલાઓ ઊભી છે મેં આવીને પહેલો ક્વેશ્ચન એ કર્યો મેડમને કે તમારે અહીંયા મેજોરિટી લેડી અને જેન્ટ્સની કેટલી છે એમ તમે મને એવું કીધું કે મારા ક્લાસમાં અથવા મારા સ્ટાફરૂમમાં મોસ્ટ ઓફલી લેડી ટીચરો છે માત્ર ખાલી 3 જ જેન્ટ્સ ટીચરો છે ધ ગ્રેટ આઈ લાઈક યુ સો મચ કેમ કે અત્યારે હું જોઉં છું ને કે દરેક જગ્યા પર એક સ્ત્રી બેસેલી છે ઊભી હરોળમાં મોસ્ટ ઓફલી લેડી છે ખાલી 2 ભાઈઓ છે તો તમારી દીકરી કેમ નહીં તો તમારી વહુ કેમ નહીં કેમ ના અમારા
આમ તો ચાર વાગ્યા પછીનો કાર્યક્રમ છે એટલે બધા ચા પીને આવ્યા હશે અને ઊંઘીને આવ્યા હશે, પણ થોડીક લેટ હું થઈ એના માટે આઈ એમ વેરી સોરી. બોલો ભારત માતાજી. આસપાસના વિસ્તારમાં ખબર પડવી જોઈએ કે આજે આપણે મહિલાઓ ભેગી થઈ, કારણ કે મહિલાઓ ભેગી થાય એટલે લગભગ ઓટલા પર બેઠી હોય તો પણ બીજી શ્રેણીમાં અવાજ સંભળાતો હોય, અને આજે આપણે મહિલા દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ તો લગભગ કતારગામ વિસ્તારમાં મારા વોર્ડ નંબર 7માં તો સંભળાવવું જ જોઈએ. બોલો ભારત માતાજી જય, વંદે માતરમ. એલપી સવાણી શાળા પરિવાર દ્વારા આયોજિત મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જ્યારે અહીંયા આ વિસ્તારની અંદર અને મારા વોર્ડમાં કાર્યક્રમ થઈ રહેતો હોય ત્યારે હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું કે લગભગ મારા વિસ્તારની અંદર હાઈએસ્ટમાં હાઈએસ્ટ બહેનોના નામો હોય, ભાઈઓના નામો હોય, મહાનગરપાલિકાના નામો હોય કે કોઈ વિવિધ ક્ષેત્રે પ્રગતિના નામો હોય તો હાઈએસ્ટ જ હોય છે. અને આજે ખરેખર એને હું ખૂબ અભિનંદન આપું છું કે આપણે અહીંયા જ્યારે આ કાર્યક્રમ છે અને વિવિધ ક્ષેત્રોમાં અગ્રણી મહિલાઓ છે તો દરેક વિવિધ ક્ષેત્રની મહિલાઓ, માતાઓ અને શાળા પરિવારના દરેક કાર્યકર્તાઓ આજના આ નારીના દિવસે હું બધાની જેમ શિખામણને કારણ કે લગભગ શાળા પરિવારના શિક્ષકો એટલા બધા ટેલેન્ટ છે કે દરેક માતા અને વાલીઓને સમજાવતા જ હોય છે, પણ આજે મહિલા દિવસ નિમિત્તે જ્યારે મહિલાનું 50% આપણે આપેલું છે મહાનગરપાલિકામાં પણ અમે બહેનો છીએ 50%, અને ભાઈઓ કરતાં પણ સારું કામ કરીએ છીએ એવું તો હું કોન્ફિડન્સથી કહીશ. કારણ કે મહાનગરપાલિકાની અંદર જ્યારે અમને આનંદીબેને 50% બહેનોને આપ્યું અને અમે બહેનોએ જ્યારે ભાઈઓ કરતાં પણ સારું કામ કરી બતાવ્યું ત્યારે હું એવું પણ ઈચ્છું છું કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે. હમણાં જ પ્રીતિબેન વાત કરતા હતા, બેન ખરેખર એક પ્રાઉડ કે અમારા સમાજની જે દીકરી અત્યારે અમિતાબેન સુપ્રીમમાં જજ તરીકે એમની નિમણૂક થઈ છે ત્યારે હું એક સમાજનું ગૌરવ પણ લઈ શકું છું, અને જજ તરીકે સુનિતા વિલિયમ્સ જે અવકાશમાં કે દરેક ક્ષેત્ર પર જ્યારે સ્ત્રીઓ વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે ત્યારે ફક્ત બે પોઈન્ટ પર આપણે વિચારવાની જરૂર છે. આપણે અબળા બનવું છે કે સબળા, દરેક સ્ત્રીએ ફક્ત બે જ વિચાર કરવાના છે. ઘણી વખત સ્ત્રીઓ વાત કરતી હોય ને ત્યારે આપણે સાંભળતા હોઈએ કે વિચારી શું આપણા માટે કોઈ વિચારી કે આપણને સારું લાગશે. આપણે બધા એવું જ ઈચ્છતા હોઈએ કે હું પણ ઝાંસીની રાણી બનું, કેમ નહીં. અને ખરેખર મને એક પ્રાઉડ પણ થાય છે કે આપણે અત્યારની સદીના છીએ અને ઝાંસીની રાણી લગભગ એ વખતમાં સ્ત્રીઓનું જ્યારે એણે ગ્રુપ આપણા અત્યારના જે છે શબ્દો એ કહું છું કે એ વખતે જ્યારે ગંગાધર રાવનું અવસાન થાય છે અને રાણી લક્ષ્મીબાઈ જ્યારે પોતાના નાના અમસના દીકરાને લઈ અને અંગ્રેજોની વિરુદ્ધ જ્યારે બધા શરણાગતિ સ્વીકારતા હોય છે, આપણા રાજાઓ પણ અંગ્રેજોની શરણાગતિ સ્વીકારી રહેલા હોય ત્યારે ઝાંસીની રાણી એવો વિચાર કરે છે કે જો બધા શરણાગતિ સ્વીકારી લઈશું તો આપણો દેશ આઝાદ કઈ રીતે થશે. અને એણે ભારતની આઝાદી માટે એણે જે એક ડગલું એક સ્ત્રીએ ઉપાડ્યું ત્યારે આપણે પ્રાઉડ કરવું જોઈએ, કારણ કે જ્યારે એ વખતના યુદ્ધો હતા ને એમાં પણ એમણે સ્ત્રીઓને સ્થાન આપ્યું હતું અને સ્ત્રી વિરુદ્ધ લડી રહી હતી. ઝાંસીની રાણીએ સ્ત્રીઓને ત્યારે એણે એક્ટિવ કરેલી હતી. તો અત્યારે તો આપણી પાસે આટલા બધા સ્કોપ છે, આપણને આટલો બધો અવકાશ છે કે આપણે બહાર નીકળી શકીએ છીએ અને આપણે કંઈ પણ કરી શકીએ છીએ. તો દરેક સ્ત્રીને મારી એક નમ્ર વિનંતી છે કે અબળા બનવું એના કરતાં સબળા બનવું, કે કોઈ પણ આપણે વિચારી કે એના કરતાં શું કામ વિચારી બનવું જોઈએ, શું કામ. એ દરેક સ્ત્રીઓનો સ્ત્રીઓમાં કંઈ ને કંઈ ટેલેન્ટ છે અને અમારા વિસ્તારની આ સ્ત્રીઓ લગભગ અહીંયા બેઠેલી છે બેન, પણ પુરુષો કરતાં કમ નથી. જેટલું પુરુષ કમાય છે એટલું ઘરે બેઠા બેઠા કમાય છે. અત્યારે કદાચ 2 કલાક માટે અહીંયા આવી હશે, ઘણી બધી બહેનો તો મહિને 35-40 હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા મશીને પણ કમાય છે. અને ખાસ કરીને હું મારી વાત કરું કે મારું જે સપનું હતું કે હું એક સફળ બિઝનેસ વુમન બનીશ, પરંતુ કહે ને કે ઘણી વખત આપણા કંઈક વળાંક એવા પણ આવે છે અને સેવા કરવાનો કદાચ આપણા જીવનમાં લખ્યું હશે, એટલે મને કોર્પોરેટર તરીકે મેં સેવા આપી. પણ અત્યારે પણ હું પોતે આપણે જે એમ્બ્રોઇડરીનું છે બહેનો મારી, હું જ્યારે કોર્પોરેટર હતી ત્યારે મેં 120 બહેનોને એકસાથે સર્ટી આપેલા હતા ગયા વર્ષે. એમાં બધી બહેનોને ફેશન ડિઝાઇનર ક્લાસ ગવર્મેન્ટ તરફથી ફ્રીમાં કરાવેલો હતો. આમાંથી પણ હજુ કોઈને કરવો હોય તો મારો નંબર બેન પાસેથી લઈ લેજો. ફ્રીમાં ક્લાસ કરાવીએ છીએ એ બહેનોને, ત્યાંથી ગવર્મેન્ટમાંથી સર્ટી પણ મળે છે, એ સર્ટીના
એ લોકોને ખબર નથી હોતી કે આપણે આપણા વિસ્તારની અંદર કઈ કઈ સુવિધાઓનો લાભ લઈ શકીએ. તો હું રિક્વેસ્ટ કરું છું કે એ બાબતનું કોઈ પણ કામ હોય તો મારો કોન્ટેક્ટ નંબર લખી લેજો. અને દરેક બહેનોને નમ્ર વિનંતી છે કે કોઈ પણ ક્ષેત્રમાં એવું નથી કે ફક્ત ગૃહ ઉદ્યોગોમાં, ગૃહ ઉદ્યોગ માટે મેં મારી બહેનોને જે પ્લેન કરી છે 150 મહિનાના સર્ટી ત્યારે અપાવેલા, ત્યાર પછીના બેચ પણ શરૂ છે. અને અત્યારે મારી એ દરેક બહેનો કોરોનાના સમયની અંદર ઘરે બેઠા કાયમના 500 થી 1000 રૂપિયા કમાતી હતી. જ્યારે ભાઈઓના કામ ધંધા બિલકુલ બંધ હતા ત્યારે એક વર્ષ માટે અમારી બહેનોએ ઘર પણ ચલાવ્યા છે. એટલે નાના નાનાનું કામ લઈને કીધું ને કે સોયથી માંડીને તલવાર સુધીનું દરેક કામ સ્ત્રી કરી શકે છે. જે કામ પુરુષ નથી કરી શકતા એ પણ સ્ત્રી કરી શકે છે, અને જે કામ સ્ત્રીઓ કરે છે એવું કામ પુરુષો કરી પણ નથી શકતા. કારણ કે સ્ત્રીઓ જવાબદારી સાથે કામ કરતી હોય છે, જ્યારે પુરુષોની એટલી બધી જવાબદારી નથી બનતી. કારણ કે સ્ત્રી એક બાળક છે, એક મહિલા છે, એક માતા છે, એક વહુ છે, એક સાસુ છે, બધી ભૂમિકા સ્ત્રી નિભાવે છે. જ્યારે પુરુષ પોતે, હા હું એટલું કહું છું કે સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુ છે, પરંતુ સ્ત્રી ન હોય તો એ ઘર ચલાવવા માટે પુરુષ એટલો બધો સક્ષમ નથી કે જે પુરુષની ગેરહાજરીમાં સ્ત્રી આખો પરિવાર ચલાવી શકે. એ માટે હું દરેક મહિલાને આજે મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સૌના માટે એક શુભેચ્છા પાઠવું છું કે દરેકે દરેક સ્ત્રી મહિલા પોતાની અંદર ઝાંસીની રાણી, પોતાની અંદર સુનિતા વિલિયમ, અને દરેક ક્ષેત્રે આગળ વધે એ મારી હાર્દિક શુભકામના. અસ્તુ, વંદે માતરમ. ધન્યવાદ સોનમ. આજની બાળકી દીકરી તે આવતીકાલનો સ્ત્રી રત્ન છે, ભવિષ્યનો આધાર છે તેવી અમારી શાળામાં અભ્યાસ કરતી 11 કોમર્સની વિદ્યાર્થિની કુવાડિયા જાનવી પોતાના શબ્દો દ્વારા કંઈક કહેવા માંગે છે. તો ચાલો આપણે સૌ તેને સાંભળીએ. કુવાડિયા જાનવી. ગણગણાય તાળીઓ થઈ જાય વિદ્યાર્થિની માટે. માતાની મમતાથી, સધર્મચારીના સહકારથી, પુત્રીની પ્રેરણાથી કે બહેનની લોભથી નિજી ક્ષેત્રોમાં આપણું કામ હાંસલ કરે આપ સૌ સાર્વજનિક સમક્ષ હું સ્ત્રી સશક્તિકરણના વર્ષમાં નારી તો નારાયણી વિષય પર મારું વક્તવ્ય રજૂ કરીશ. નારી તો નારાયણી શીર્ષક 5 રૂપક અલંકાર વડે એક અવેદન રજૂ કર્યો છે. શા માટે સાહિલ લુધિયાનવીના શબ્દમાં કહું તો ઔરતને જન્મ દિયા મળતો કો અને જન્મ આપે તે સજગ ઈશ્વર જ હોય ને. યાદ એવી સર્વ ભૂતેશુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. સદીઓથી સ્ત્રીની છબીને એક અબળા કે વિચારી બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. યુરોપમાંથી ગુલામી પ્રથા નાબૂદ થઈ તેને ડોટ સૈકો વીતી ગયો અને ભારતમાં પણ મસ્જિદોને અનામત દ્વારા ન્યાય આપવાની પરંપરાને નિરખ જયંતિથી પણ વધારે સમય વીતી ગયો. પરંતુ વિશ્વની અડધી આબાદી એવી સ્ત્રીને એક સાધક કે જણસ માત્ર ગણતા પુરુષ પ્રધાન સમાજે ધર્મ, સંસ્કૃતિ કે પ્રશંસા જેવી પ્રકૃતિઓ વડે તેને તેના અધિકારોથી વંચિત રાખવામાં કશું જ બાકી નથી રાખ્યું. જુઓ ને, 8 માર્ચ વિશ્વ મહિલા દિવસે ભારતની સંસદમાં સ્ત્રી અધિકારને લગતો ખરડો કહેવા પૂરતો જ રજૂ થાય છે અને પછી વિસરાવી દેવાય છે. સ્ત્રી ડરપોક છે તેમ ઠરાવીને ધર્મના પહેરેદારોએ તેમને જંજીરો પહેરાવી દીધો છે. ભગવાન મનુ કહે છે કે 10મી સ્વાતંત્ર્ય ભારતી તો મેં મોહમ્મદ પૈગંબર સાહેબના અનુયાયીઓ વધવો જાહેર કરે છે કે 2 સ્ત્રીની સાક્ષી 1 પુરુષની સાક્ષી સમાન છે અને જીસસ ક્રાઇસ્ટના શિષ્યો સ્ત્રી સંસદને જ એક નેચરલ સીન માને છે. બસ બહુ થઈ, હવે નહીં. સંતોષુ યશચંદ્રનો શબ્દમાં કહું તો મયુર ઉપરથી ઉતરતું શારદા, સિંહ ઉપરતું જળ, દેવ તેજતા નવ છે જો તો તું આગે પડ. મૈથિલી શરણ ગુપ્ત કહે છે કે એક નહીં દો માત્રા મેં નરસે નારી હૈ ભારી. તો ગોદાનમાં મુનશી પ્રેમચંદજી પણ લખે છે કે પુરુષ કરતા સ્ત્રી એટલી જ શ્રેષ્ઠ છે જેટલો અંધકાર કરતા પ્રકાશ શ્રેષ્ઠ છે. મનુષ્યને માટે સદા ઉપલબ્ધિ એવા ક્ષમા, ત્યાગ અને અહિંસા સ્ત્રીને સહજ જ સાચ્ય છે.
ઇસ્લામા માતાને જગતનો તો બેટીને રહેમતનો દરજ્જો આપવામાં આવ્યો છે. યત્ર નારીસ્ય તુ પૂજ્યંતે તત્ર દેવવસ્તી કરીને એક એવો ગર્વિત ઇશારો કરવામાં આવ્યો છે કે જો પૂજાવું હોય તો સામાન્ય માણસની જેમ નહીં જીવવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં બોલવાનું અને એક પથ્થરની જેમ જીવન ગાળવું પડે છે. સ્ત્રી તો સમાજનું ઘરેણું છે એવું કહીને પરમ સૂચન કરવામાં આવ્યું છે કે તે તો માત્ર એક નિર્જીવ જણસ જ છે. તો સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ રાણી લક્ષ્મીબાઈ, કસ્તુરબા, મીનુબહેન પીટી, મીરાબેન બેટે અને દુર્ગાભાભી જેવા નામો નક્ષત્રોની જેમ ઝળહળે છે. બસ અંતે તો હું નરેની મુંજડોકરના શબ્દોથી સમાપન કરવા ઈચ્છીશ કે હું નારી, લક્ષિત નારી કહેવાતા આ પુરુષ પ્રધાન સમાજમાં નામની જરા પણ ઠેવ ના રાખ્યા વગર સંસારના એક પછી એક ક્ષેત્રોમાં સર કરીશ. ઉમરો ઓળખવાનો મને ભય નથી, હું મારી લક્ષ્મણ રેખા બનાવીશ અને બ્રહ્માનું સર્જન કાર્ય મેં હાથમાં લીધું છે. વિષ્ણુને મોહીને રૂપ લેવડાવ્યું છે અને શંકરને નમાવ્યા છે. બોલો હવે કાંઈ પૂછવું છે? હું જીવીશ વૃક્ષની જેમ, ફૂલોની સૌરભ પાથરીને, મીઠા પક્ષીઓના ટહુકાર સાચવીને, આકાશનો મંત્ર સિરીને, હું નારાયણી, રક્ષિક નારી, શ્રી શક્તિ, કલયુગે. ધન્યવાદ. ખૂબ સરસ જાનવી. કહેવાય છે કે સારું કામ કરેલું અને સાચું સાંભળેલું ક્યારેય ફોકટ નથી જતું. તો હવે સમયનો વ્યય ના કરતા હું હિનાબેન ઘડિયાને વિનંતી કરીશ કે અહીં ઉપસ્થિત તમામ નારીઓમાં રહેલી શક્તિથી તેઓને પરિચિત કરાવે હિનાબેન ઘડિયા. નારીએ આપણા દેશની નારીને સ્નેહ, સહનશીલતા, બલિદાન અને
અને ત્યાગનું મહાકાવ્ય કહ્યું છે. શા માટે? કે તેણે પરિવારની, પિતાની, પુત્રની, પતિની અને કુટુંબની સેવાને પોતાનો ધર્મ ગણ્યો છે. તેણે જિંદગીના ઝેરને જાણી જાણી જોઈને પીધા છે. એટલા માટે એને નારીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ને આજે આપણો સમાજ ને આપણો દેશ શું વાત કરે કે પુરુષ પ્રધાન બન્યું છે, પુરુષ સમોવળી બન્યું છે. પણ હું તો એટલા માટે એટલું જ કહું છું સાહેબ કે જેનામાં જીવમાંથી જીવ છૂટો પાડવાની તાકાત હોય એને કોને સમાવડું થવું છે? આપી શકે છે પુરુષ જન્મ? સ્ત્રી આપી શકે છે ને? શું કામ? ખબર છે માણસ મૃત્યુ પામે ને ત્યારે એને 42 દિવસ જેટલું દર્દ થતું હોય છે. અને જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે ને ત્યારે તેને 52 દિવસ જેટલું દર્દ થાય છે. તોય માં મરે છે? નથી મરતી. શું કામ? કે એનામાં એટલી તાકાત છે. ઈશ્વર સ્ત્રી ત્યારે જ બનાવે મને ને તમને કે આપણામાં કંઈક સહન શક્તિ છે. આપણે કંઈક કરી બતાવીશું, આપણે સક્ષમ છીએ એ કરવા માટે. એટલા માટે મને તમને સ્ત્રી બનાવી છે. અને સ્ત્રીમાં સૌથી સુંદર રૂપ ભગવાને બનાવ્યું હોય ને તો એ માનવ છે. માં એક એવું પાત્ર છે, માં સૂરજ છે, માં તડકો છે, માં યાદોથી ભરેલી ભીની સાંજ છે, માં યાગ્યાની જેમ સદાય જળવળતી છે. ઈશ્વર તો મૂર્તિ રૂપે દેખાય છે, માના પ્રેમને તો નિરાકારને પણ દર્શાવે તેવું છે. પર્વતની જેમ તપસ્યા કરતી માં નાનકડા એવા નમ્ર રજકણ જેવી લાગે છે. માં, મૈયા, મમ્મી, મધર આ દરેકનો શબ્દ મથી શરૂ થાય છે. મને જ્યારે કાનો લાગે ને ત્યારે આખો સમુદ્ર આપણને નાનો લાગે. માવડીના સ્નેહને સરહદ નથી હોતી, ત્યાં થતી લાગણી લોકશાહી બેનમૂન નથી હોતી. કારણ કે ત્યાં કોઈ દી કોઈ સંસદ નથી ભરાતી. માએ કોઈ દી એવું જોયું કે દીકરાને વધારે પ્રેમ કરે, દીકરીનો ઓછો પ્રેમ કરે? જોયું ક્યારે એવું? અહીંયા બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી. ખૂબ જ સરસ કોન્સેપ્ટ હતો, એટલો સરસ કોન્સેપ્ટ હતો ને કે હકીકતમાં આજે આપણા સમાજમાં બધા જ દૂષણો વધતા જાય છે. અને આ દૂષણોમાં સ્ત્રી જ કેવું વિચારે છે કે બેટા આપણે એ ના કરી શકીએ, આપણે સ્ત્રી છીએ. શા માટે? સાહેબ સદીઓ પહેલા જો રાણી લક્ષ્મીબાઈ ઘોડે ચડીને દેશ માટે તલવાર ખેંચી શકતી હોય તો હું ને તમે પરિવારનું સારું ના કરી શકીએ, સમાજનું સારું ના કરી શકીએ? આપણે અત્યારે તલવાર તલવાર કોઈ નથી ખેંચવાની, પણ આપણે સારું તો કરી શકીએ કે નહીં? આપણા સંતાનોનું તો સારું વિચારી શકીએ કે નહીં? મારે ભૂતકાળમાં તમને નથી લઈ જવા, છતાંય લઈ જવા છે. એટલા માટે લઈ જવા છે કે અહીંયા બેઠેલી ઘણી સ્ત્રીઓને એવું છે કે હું સ્ત્રી છું, હું પુરુષ નથી, હું પુરુષ જેવું કરી શકું નહીં. અરે તું પુરુષ જેવું ન કરી શકે, પણ તું પુરુષ ન કરી શકે ને એવું તું કરી શકે છે. વાત કરવી છે મારે એવા વ્યક્તિની કે જે હકીકત છે, જે માણસે એવી જિંદગી જીવી છે, હાર પર હસતી રહી, જીત પર હસતી રહી, કુદરતની જિંદા દીવી તો જો તે ધરી તલવાર તો તલવાર પર પણ હસતી રહી. આ શબ્દો છે સિંધુતાઈ નામની સ્ત્રીના. એક એવી સ્ત્રી કહેવાય છે ને કે લાગણી બાળક જન્મે તે જન્મ સમયની નાળ હોય ને એને તો પથ્થર વડે કાપી શકાય, પણ જે લાગણીની નાળ હોય ને એને ક્યારેય ન કાપી શકાય. સંતાનમાં પોતે પુત્ર જન્મે એવી ઘેરસાથી જન્મેલી સિંધુતાઈ મહારાષ્ટ્ર જિલ્લાના વર્ધા રાજ્યના મેઘ ગામમાં પોતાનો જન્મ થાય છે. આ જન્મ સમયે તેના પરિવારને ખૂબ એવી ઝંખના હોય છે કે અમારા ઘરે પુત્ર જન્મે. પરંતુ સિંધુતાઈનો જન્મ થતા જ તેને શાપનો ભારો કહેવામાં આવે છે. અને નાની અમથી સિંધુતાઈ જે મોટી થાય છે, 4-5 વર્ષની થાય છે, એને ચિંધી કહે છે. મરાઠીમાં ચિંધીને કાપડનો વધારાનો ટુકડો કહેવાય. પરંતુ સિંધુતાઈના પિતાને સિંધુતાઈની આંખમાં ખૂબ ચમક દેખાય છે, દ્રઢ નિશ્ચય દેખાય છે. સિંધુતાઈની માં પણ એને મદદ નથી કરતી. સિંધુતાઈ 5 વર્ષની એના પિતાની સાથે ખેતરે જાય છે. ઘરની પરિસ્થિતિ એવી નથી કે પોતે પાટી સ્લેટ લઈ શકે અને લખી શકે, ત્યારે ભારડીના પાન ઉપર પોતે ખુદથી લખીને ભણે છે.
અને થોડુંક સમય ભણે એટલે લોકોને એવું લાગે કે આને ભણતર મળી જશે ને એટલે આ કંઈક કરશે. એટલે આ વિચારથી સિંધુ નાઈ 10 વર્ષની થાય ને એના કરતા 20 વર્ષ મોટા છોકરા સાથે તેને પરણાવી દેવામાં આવ્યું, એ પણ દારૂડિયા સાથે. સિંધુતાઈને નાનપણથી બારીકથી નિરીક્ષણ કરવાની બહુ આદત, નાનપણથી કોઈ પણ વસ્તુનું નિરીક્ષણ જ કરે. એટલે જે ગામમાં પરણીને સાસરે જાય ને ત્યાં સિંધુતાઈ જોવે છે એ જ ગામની સ્ત્રીઓ જંગલમાંથી પોદળ આવીને લાવે અને એ પોદળાના છાણા એ પોતે એના ગામના જંગલ ખાતાના અધિકારીઓને ગામનો સરપંચ લઈ અને આપી આવે. હવે સરપંચ વચ્ચેથી લઈ એટલે સ્વાભાવિક છે કે એનું મહેનતાણું તો કાઢે. એવા સંજોગોમાં એનું મહેનતાણું કાઢતા સિંધુતાઈ તેને પડકાર જીલવાનું કહે છે અને સિંધુતાઈ પોતે એનો વિરોધ ઉઠાવે છે. એવા સંજોગોમાં એ સિંધુતાઈ ગામની સ્ત્રીઓને સત્ય હકીકત જણાવે, સમજાવે. હવે વિચારો એક સ્ત્રી કેટલું સહન કરી શકે? આપણે અઠવાડિયું કોઈ કે કંઈક એકનું એક વસ્તુ આપણને કરવાની કીધે ને એકનું એક કોઈ કે ટોઈકું હોય ને તો એ આપણે બીજા સોમવારે તેને સંભળાવી જ દઈએ. આપણી સહન શક્તિ એટલી ભરપૂર છે. આ કળિયુગ એ સિંધુતાઈ 7 વર્ષ લડત ચલાવે છે અને 7 વર્ષના અંતે એને સફળતા મળે છે. 7 વર્ષે એને યોગ્ય મહેનતાણો મળે છે. એટલે સરપંચની આવક પણ, એટલે સરપંચ એની સાથે બદલો લે છે, એના પતિની કાન ભંભેરણી કરે છે અને એવું કહે છે કે તારી પત્નીના ગર્ભમાં રહેલું બાળક તારું નથી, તારી સાથે બે ઉપાય થઈ છે, આવું કહે છે. ત્યારે કાચા ખાનનો પતિ સિંધુતાઈના અંતિમ દિવસોમાં સંતાન જન્મવાની તૈયારીના દિવસોમાં સિંધુતાઈને ઘરમાંથી ધક્કા મારી મારીને બહાર કાઢી દે છે. હવે વિચાર કરજો, જે સ્ત્રીને એના પતિએ જ જાકાર વાયો છે એ સ્ત્રી બીજે ક્યાં જાય? કામમાં અટામારે, કામમાં કોઈ જગ્યા ના પડે, માવતરની ઘેર જાય કે નહીં તો એની મા પાસે જાય, એની માએ એને ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે. જોવો તમે એક સ્ત્રીની, સ્ત્રીને આપણે કહીને સ્ત્રીને સ્ત્રી સમજી શકે ત્યારે ક્યારેક આવું થાય કે સ્ત્રીને સ્ત્રી કેમ નથી સમજતી? સ્ત્રીને સ્ત્રી સમજતી હોય તો સાસુઓના ઝઘડા ન થાય, સ્ત્રીને સ્ત્રી સમજતી હોય ને તો બહેનો બહેનો વચ્ચે ક્યારેય કોઈ પ્રોબ્લેમ ન થતી હોય, સ્ત્રીને સ્ત્રી સમજતી હોય ને તો કોઈ નાટીઓ ખેંચે એવું વધે જ નહીં. આપણને ખબર છે સ્ત્રીનું ઘરે સ્ત્રી જ ભંગવે, ભંગે ને પોટલાની જે મીટિંગ થાય એમાં પુરુષ આવે, સ્ત્રીઓ જ હોય, પરંતુ સ્ત્રીને ખરેખર શું કરવાની જરૂર છે? તો ત્યારે સિંધુતાઈને એની મા પણ જાકારો આપે છે. એવા સંજોગોમાં સ્ત્રીને એ સિંધુતાઈને પીડા ઉપડે છે અને એ સિંધુતાઈ લથડિયા ખાતી ખાતી પગમાં ચપ્પલ નથી, જે માણસ બે ટકટી ભૂખ્યું છે ને જેના પેટમાં સંતાન છે તો એ સ્ત્રી ગામમાં સિંધુતાઈ પોતે ગામની ગમાણમાં બેસે છે અને ગમાણમાં બાળકીને જન્મ આપે છે. એની પાસે કોઈ ડોક્ટર પણ નથી અને કોઈ સુવિધા પણ નથી, એનું પાથરવાનું આસન પણ જમીન છે અને એનું ઓઢવાનું પણ આકાશ છે. એવા સંજોગોમાં સિંધુતાઈ પથ્થર લે છે અને પથ્થરની નાળ વડે બાળકની અને એની નાળ કાપે છે. 2 મિનિટ માટે તો સિંધુતાઈને એવું થાય છે કે પોતે આત્મહત્યા કરી લે અને બાળકને પણ મારી નાખે. મેં કીધું ને તમને કે જે ગર્ભનાળ હોય ને એને પથ્થરથી કાપી શકાય પણ લાગણીની નાળને ન કાપી શકાય. કોઈ એવી સ્ત્રી છે કે તાજા જન્મેલા બાળકને એનામાં મારી નાખવાની શક્તિ હોય? ક્યારે ગમે જેટલી કટ્ટર દુશ્મન હશે ને ત્યારે તે કોઈનો જીવ નહીં લઈ શકે. એટલા માટે જ એને સ્ત્રી બનાવી, એનામાં એટલી લાગણી દયા કરુણા ભાવના પ્રેમ આ બધું એનામાં ભરેલું છે. તેવા સંજોગોમાં સિંધુતાઈ પોતે એના બાળકને ઉછેર કરે છે અને રેલવે સ્ટેશનના યાર્ડના ખાલી પડેલા ડબ્બામાં પોતાનું જીવન ગુજારે. પછી નિરીક્ષણ કરે તો એ રેલવે સ્ટેશન ઉપર ઘણા બધા બાળકો એવા હોય છે કે જે અનાથ. આપણને ખબર છે રેલવે સ્ટેશન ઉપર આપણે ઊભા હોઈએ એટલે બાળકો આપણી પાસે આવી હાથ આમ રાખીને માંગે. એટલે સિંધુતાઈ જેનું આ દુનિયામાં કોઈ ન હોય ને એકલતાનો અનુભવ સિંધુતાઈએ કર્યો અને એ જ સિંધુતાઈ એ બાળકોને ભેગા કરતી જાય છે અને લોકોને સ્ટેશન ઉપર સમજાવતી, અનાથ બાળકોની આજીવિકા સમજાવતી અને એ જ સિંધુતાઈ આજે 1050 બાળકોની માતા છે અને 7 અનાથ આશ્રમ ચલાવે છે જેને 136 પુત્ર વધુ છે, 207 જમાઈઓ છે ને જેને આપણા દેશે 200
173 એવોર્ડ આપ્યા છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા એને સન્માનિત કરવામાં આવ્યા છે. અને મુંબઈની ડીવાય પાટીલ સંસ્થાએ એમને પીએડની પદવી આપી છે. હવે વિચાર જો એક આ સિંધુતાઈને આ કાર્યને સલામી આપવાની જરૂર છે. તો આપણને કોઈ ઘરની બહાર કાઢી મૂકે છે? આપણી વાતને સાંભળે ને બધા, આપણને સમજે છે ને? આપણા પતિ આપણને સાંભળે, આપણા પપ્પા આપણને સાંભળે, આપણા મમ્મી આપણને સાંભળે, આપણા સંતાને આપણને સાંભળે. તો પછી સ્ત્રીને સ્ત્રીની તાકાત એની અંદર શું ભરેલું છે ને, માત્ર એને જગાડવાની જરૂર છે. હું સ્ત્રી છું, હું સંઘર્ષ કરીશ, હું મારા માટે સંઘર્ષ કરીશ. પણ એ સંઘર્ષમાં મને અંધકારરૂપી ક્ષણ પણ આવશે, તો ક્યારે એ અંધકારરૂપી ક્ષણમાં શું ક્યારે પ્રકાશ નહીં આવે? આવું વિચારવાની જરૂર છે. જ્યારે એક સ્ત્રી હારી જાય છે, થાકી જાય છે અને હથિયાર હેઠા મૂકી દે છે, ત્યારે એ સ્ત્રીને માત્ર એટલું કહેવું પડે કે તારામાં તાકાત છે તો ઊઠ, તો ઊભી થા, તું છો જ ઈજ પંખી કે જેને માત્ર પાંખો આપવાની જરૂર છે. ઉડતા તો તને આવડે જ છે ઓલરેડી, માત્ર પાંખો આપવાની જરૂર છે. ત્યારે આપણા દેશની મહાન નારીઓ એટલું કહી શકે, તમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું ભાગમાં, સર કરીશું આખરે મોરજા એકવાર મોતને તો આવવા તો લાગનું. જો મોત પણ સ્ત્રી સામે ઝૂકી જતું હોય તો મારી તમારી કોઈની તાકાત છે કે સ્ત્રીને અટકાવી શકે, સ્ત્રીને રોકી શકે? આજે આની નજર કરી તો બધે નકરી શક્તિ જ દેખાય છે. એને એટલા માટે જ શક્તિનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. શક્તિની સ્વરૂપ બધાને ન આપવાનું આવે. શક્તિ કોને કહેવામાં આવે? આ તમને ખબર છે ને, આપણે જોતા તો વર્ષોથી આવી શિવજીનું અને પાર્વતીનું અડધું અડધું ચિત્ર વાળું પેઇન્ટિંગ જોતા આવી, પણ શું કામ ખબર? શું કામ? સ્ત્રી વગર પુરુષ અધૂરો છે. એટલા માટે સ્ત્રી પુરુષ આપણે બધાએ નાટક ને જોક્સ બનાવીને કહી દીધું કે ભાઈ સ્ત્રી શક્તિ છે તો પુરુષ સહન શક્તિ છે. આવા બધા વાક્યો જોડી દીધા છે ઘણા બધા, એમ કરણા એટલે પતિ ગયા અને આવા ઘણા બધા સેન્ટેન્સ છે. પરંતુ આપણા મમ્મી પપ્પાને એટલું પૂછજો, તમારા પપ્પાને એટલું પૂછજો કે પપ્પા તમારી જિંદગીમાં મારા મમ્મી આવ્યા પછી શું ચેન્જીસ આવ્યો? એટલે પહેલાં તમને એમ કહે કે બટાતા જિંદગીમાં મારા મમ્મી મારી જિંદગીમાં તારી માં આવી ને, એટલે પહેલા તો તું મને મળે, આવું જ કહેશે. એટલે આપણે વિચારવાનું કે આપણામાં કેટલી તાકાત છે, આપણામાં કેટલી શક્તિ છે, માત્ર તેને બહાર લાવવાની જરૂર છે. ને આજે પરિસ્થિતિ એવી છે કે સદીઓ સે રોતી હે નારી, સબ ગમગો પીતી હે નારી, કભી યુદ્ધ મેં રણચંડી નારી, કભી સબ કુદલા સે અબલા નારી, નરસે ન હોતી હે નારી, પણ નરકો જન્મ લેતી હે નારી. મારા તમારામાં બધાની અંદર તાકાત ભરેલી છે. સ્ત્રી શું છે ને એ આપણને ખબર છે. માત્ર આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મારે શું કરવું પડે ને, એ જ જાણવાની જરૂર છે. બાકી બીજું કંઈ કરવાની જરૂર નથી. અને મેડમે અહીંયા શરૂઆતમાં જ કીધું ને, સંતાનોનું હવે શાળા હોય ને, એટલે માતાને વધારે અપેક્ષા કઈ હોય ખબર? કે આ શિક્ષકને મળવું છે, એને ફરિયાદ કરવી, કેવું છે મારા સંતાન ભણવામાં ધ્યાન આપે છે કે ઘરે તો વાંચતો જ નથી, ઘરે તો વાંચતી જ નથી, મારે કેવું પડે છે? હું માનું ત્યાં સુધી તમારા બાળકનું થોડું શિક્ષણ તો છે ને તમારા ઘરના ઉમરાથી થાય. તમે એને જેવા સંસ્કાર આપો, તમે એને જેવું શિક્ષણ આપો ને, એવું એ શાળામાં શિક્ષકનો મિત્ર બનીને રહેશે. આપણે કહીએ ને કે અળસિયું ખેડૂતનું મિત્ર કહેવાય, તો અળસિયું ખેડૂત કહીએ અળસિયા ખંભે નાખી ન ફરે, પણ એ શેના કારણે મિત્ર ગણાય? ભાઈ જમીનને પોચી બનાવે છે અને એમાંથી ફર્ટિલાઇઝર ઉત્પન્ન કરે છે, એટલા માટે એ ખેડૂતને જમીન પોચી બની જાય, ખાતર વધારે પડતું નાખવું નથી પડતું ને પાકનું વધારે ઉત્પાદન થાય છે, એટલા માટે મિત્ર ગણાય છે. તો તમારા સંતાનને એવા સંસ્કાર આપો કે શિક્ષક મિત્ર બની ગયે. શિક્ષકને ખંભે હાથ રાખીને નથી ચાલવાનું, માત્ર એ શિક્ષકને સમજે. હવે જરૂરી નથી શિક્ષકો વિદ્યાર્થીને સમજે, શાળા એક એવી સંસ્થા છે ને સાહેબ કે જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા માટે ભેગા થાય. એટલા માટે હું એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું, એટલે મને ખબર. ને મને વિદ્યાર્થી સાથે રહેવું વધારે ગમે, સૌથી વધારે સમય પસાર કરવો વિદ્યાર્થી માટે ગમે. વિદ્યાર્થીના કાર્યક્રમ ગમે, વિદ્યાર્થી સાથે રહેવું ગમે, વિદ્યાર્થીના પ્રશ્નો સાંભળવા ગમે, એને આન્સર આપવું ગમે, એકમાંથી શીખવું ગમે. પણ આવું ત્યારે જ બને કે જ્યારે
ત્યારે આપણે એને સમજીશું. મેં પહેલા કીધું હતું અને અત્યારે કહું છું કે એક સ્ત્રી હતી, એ પોતાના એના બાળકને એક વખત એની બાજુમાં ઊભો હોય ને તે જોડીમાં ઘરેણા મૂકે, તો એ બાળક જોઈ જાય ને પૂછે કે મમ્મી તું આ શું મૂકે છે, તો કે ઘરેણા મૂકું છું, એ તારે ન જોવાય, એને હાચવી મૂકવાના હોય, તું તારે આમ કઈ જા રમવા મળ્યું આવું કે. એટલે સંતાન ખાલી એને એક જ પ્રશ્ન કરે કે હે મમ્મી એ એટલું કિંમતી ઘરેણું છે કે એને તું કોઈને બતાવ્યા વગર સંતાડીને મૂકે છે, તારા સંતાનને નથી જોવા દેતી, તો હું તારું કેવડું ઘરેણું છું, તું મને કામવાળી નાથમાં વપી જાય છો. આ વિચાર કરવા જેવો છે. મા બાપ માટે સૌથી અગત્યનું સૌથી કિંમતી ઘરેણું હોય ને તો એનું સંતાન. તો આપણા સંતાનોને આપણે પાસબુકનો વારસો આપવો કે સ્વાસબુકનો વારસો આપવો એ આપણે નક્કી કરવાનું છે. તમે એને પ્રોપર્ટીને મિલકત તો આપી દેશો, પણ જે એને એને એવું નહીં શીખવાડો કે બેટા પરિવારમાં કેમ રહેવાય, સમાજમાં કેમ રહેવાય, શિક્ષકોને રિસ્પેક્ટ કેમ અપાય, સગા સંબંધીને કેમ માન સન્માન અપાય, અને તારું માન સન્માન એ કેમ થાય, આ સલાહ આપવી પડે, આ સંસ્કાર આપવા પડે. આપણામાં છે ને કહેવત કે કૂવામાં હોય તો અવાડામાં આવે. આપણે બધા સંસ્કારી જ છીએ, અહીંયા જેટલી માતાઓ બેઠી એટલી બધી સંસ્કારી છે, તો જ અહીંયા આવે. આ વસ્તુ ફાઇનલ છે. તો આપણે આપણા સંતાનોને એવા સંસ્કાર આપીએ કે જે જગ્યાએથી જાય એ જગ્યાએથી એવી છાપ છોડીને જાય કે એના માતાઓને પણ ઓળખે અને એના સંતાનોને પણ ઓળખે. દુનિયામાં નામ એવું બનાવવું કે અત્યારે તો આપણને આપણા મમ્મી પપ્પાના નામથી ઓળખાય છે, ભવિષ્યમાં આપણા મમ્મી પપ્પાને આપણા નામથી ઓળખવા પડે, આવું નામ બનાવવાનું, પછી દીકરો હોય કે દીકરી હોય. વધારે કાંઈ વાત તો નહીં કરું, આ બપોર વચ્ચે નીંદર કરી લીધી હોય એને પાછી નીંદર આવવા માંડશે. એટલે અંતમાં તો બધા શિક્ષક મિત્રોનો આભાર માનું છું કે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો અને લોકો સુધી મારા વિચાર પહોંચાડવાનો મને ચાન્સ મળ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ને મને અહીંયાનો હું બધા કરતાં વધારે વર્ગ કેમ કહ્યું ખબર, અહીંયાની રૂપરેખા છે ને આખી મહિલાએ સંભળાયેલી, અહીંયા સ્ટેજ ઉપર પરફોર્મન્સ મહિલાએ આપ્યું, પેલી હરોળમાં મહિલાઓ બેઠી, પછી અહીંયાથી સ્પીચ આપવામાં આવી મહિલા દ્વારા કરવામાં આવી, આમે મારી વડીલો માતાઓ ઘણી બધી બેઠી છે, એટલા માટે મને આ વધારે ગયું. અને કાયમને માટે આવીને આવી પ્રગતિ કરતા રહ્યો અને તમારા સંતાનો પણ આવી પ્રગતિ કરતા રહે અને તમારું નામ રોશન કરે કે જેનાથી ભવિષ્યમાં તમે તમારા સંતાનોની સાથે આવી સ્ટેજ પર આવી શકો. ખૂબ ખૂબ આભાર મને સાંભળી તે બદલ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મેમ. અહીં ઉપસ્થિત તમામ મહિલા નારી એ ભૂતકાળમાં એક કોમળ લાડકવાળી દીકરી એક બાળકી રહી હશે, જેનું કામ ભણવું, પતંગિયાની માફક ઓઢવું, ફૂલોની જેમ મહેકવું, પણ સમય જતાં જવાબદારીના કારણે ખેલકૂદ, રમત, ગીત સંગીત, ડાન્સ બધું જ બંધ થઈ ગયું. બાળકોના સ્વપ્ન પૂરા કરવા અને પરિવારોને છોડીને રાખવું, બસ આ જ એક આપણો રોજિંદો વિષય બની ગયો છે. તો ચાલો આપણે સૌ ભેગા મળીને એક જૂની પળો તાજી કરીએ. તો હું શ્રીમતી પારુલ બેન મહેતાને વિનંતી કરીશ કે તેઓ આ જવાબદારી પરિવારથી બંધાયેલ તમામ સ્ત્રી શક્તિને હળવી બનાવે, અત્યારે પ્રેરિત કરે અને ફરીથી ફૂલની જેમ મહેકતા શીખવાડે. પારુલ બેન મહેતા, તો જોરદાર તાળીઓ થઈ જાય પારુલ બેન મહેતા માટે. દુશ્મની ટીચ નથી તો એ ગવાય
જાય છે, હોઠ કપડું નથી તોય સિવાય જાય છે, કુદરત પત્ની નથી તોય પીસાય જાય છે, બુદ્ધિ લોખંડ નથી તોય કટાય જાય છે, અને માણસ હવામાન નથી તોય બદલાય જાય છે. તો આવા બદલાયેલા મોસમમાં એજનું એજ અંતકરણ રાખીને કાર્યક્રમને હવે અંતિમ ક્ષણે લઈ જવા માટે મને જે ભાર આપ્યો છે તો એ માટે ખૂબ અઘરું થઈ રહ્યું છે આપને. તો એટલું કહીશ કે દૂરથી નજીક આવવું ઘણું સહેલું છે, પણ નજીકથી પાસે આવવું એટલું જ અઘરું છે. અને આપ સૌ તો આજે પાસે નહીં પણ શ્વાસે શ્વાસમાં છો એવી લાગણીથી આપને થોડો સમય મને આપવાની વિનંતી કરું છું. તો આજની જે માહોલમાં
તો આપણે આપણા જ વંશને અપમાનિત તો ના જ કરી શકાય. તો ભાઈઓ માટે ખાસ તાળી, ભાઈઓ વંદનમાં સ્વીકારે છે. ભાઈઓ આ સભામાં 62 બહેનોએ તાળી પાડી, બાકીની બહેનો માટે શું? તો ફરી તાળી પાડો. પ્રોગ્રામ તો નારીઓનો છે, એટલે ગેસ્ટ નારી છે, પ્રોગ્રામ છે જ વિમન્સનો, તો વિમન્સ છે તો અમે અહીંયા જે ઉપસ્થિત છીએ એમના માટે ખાસ તાળીઓ એટલા માટે પણ થાય કે આ તમામ પ્રોગ્રામની અંદર એવો આપણા સહાયક કલાકાર છે, તો એમને ભૂલવા એ યોગ્ય નથી કે એમને નીચા બતાવીને કોઈ પણ વ્યક્તિ ઊંચા થઈ શકે એ શક્ય નથી. તો ખાસ આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. પણ થોડી હળવી મજાકની વાત કરવાની છે અને આપણે સાથે સતર, કારણ કે જો આ બધી મહિલા બેઠી છે એમાં પહેલી હરોળ જે છે ને એ નસીબદાર છે, તો બાકીનાને કમ નસીબ નથી સમજવાનું. એ લોકો પણ જે બોલી શકે છે પણ સાંભળનાર ના હોય તો બોલનારની કોઈ કિંમત રહેતી નથી. તમને પણ સ્ટેજ ઉપર આવવાનો મોકો મળશે. પણ એક ખરી વાત કહું કે નારીને શક્તિની વાત કરે છે, આવી શક્તિની વાત નારી દેવી છે અને દેવી છે અને એવા એવી વાતો કરતા કરતા બે ભાઈઓ વાત કરતા હતા. એક ભાઈના મનમાં પોતાની સ્ત્રી માટે ખૂબ વિશેષ માન છે, એટલે બીજા ભાઈને વાત કરે છે કે યાર મારી પત્ની તો દેવી છે, દેવી. એટલે બીજા ભાઈ કે મારે પણ કોઈને દેવી છે પણ કોઈને દેવી નથી. આ વાત સાંભળી ગયા એટલે એ દેવી એને મનમાં હતું કે ચાલો વાંધો નહીં, કારણ કે નેવર અંડર એસ્ટિમેટ, ઓકે, એને એસ્ટિમેટ ના કરાય. તો એક દિવસ બે સ્ત્રીઓ, બે ફ્રેન્ડ મોર્નિંગ વોક પર જાય છે. મોર્નિંગ વોક પર જતા જતા એક સ્ત્રીનો પગ પકડાય છે અને એને ફેસ લાગે છે અને ત્યાંથી નીકળે છે અલાદીનો જીન. હવે જીરા માર્ગથી નીકળે છે અલાદીનો જીન અને એને પૂછે છે કે બેન તારા જે માંગો હોય તે માંગ. બેન ખુશ, પણ જીને એવું કીધું છૂટો પણ ખુશ થનાર, એટલે તમે જે માંગશો ને એનું 10 ગણું તમારા હસબન્ડને મળવાનું છે. એ ધ્યાનથી માંગજો. તમે કીધું કેન્સલ, પ્રોગ્રામ કેન્સલ, આપણે આગળ વાત જ નથી કરવી. પછી બહુ સમજાવ્યા ત્યારે બેન માન્યા, પણ જીને કીધું કન્ડિશન તો એ જ રહેશે કે તમે જે દેશો તમને જે મળશે એનાથી 10 ગણું ભાઈને મળશે, તમારા પતિને મળશે, પણ ખાલી સુધારો એટલો થશે કે તમને એકના બદલે 3 વરદાન માંગવાની છૂટ છે. બેન ખુશ, પહેલું વરદાન માંગ્યું, હું સૌથી સુંદર સ્ત્રી બનું. જીને કહ્યું તમારા પતિ તમારા કરતાં 10 ગણા વધારે સુંદર, નો પ્રોબ્લમ, ચાલશે. બેને કીધું મારી પાસે ખૂબ પૈસો આવે. જીને કીધું તમારી વાત, તમને જેટલો પૈસો છે તમારા હસબન્ડ પાસે પણ 10 ગણો પૈસો આવશે. બેન કે નો પ્રોબ્લમ, ચાલશે. અંતે બેને ત્રીજું બહુ સમજીને વિચારીને માંગ્યું, મને ફળવો જ કટેક આવે. સો નારીઓ બધા ઉપર હારી, એટલે આ વાત મારે એટલે કહેવાની છે કે જ્યારે આપણી માટે આટલી બધી ઉપમા, અત્યારે હાલ નારી જેવી ઉપમા એટલે નારી અનુપમ સ્વરૂપ છે કુદરતનું, એટલે તો અત્યારે સૌથી હાઈએસ્ટ ટીઆરપી અનુપમાની છે. કેટલા જુઓ છો? ગુડ મોર્નિંગ, નમસ્તે, સલામ, મધર ઇન્ડિયા, નમસ્તે, મધર ઇન્ડિયા, નમસ્તે, મધર ઇન્ડિયા, સલામ. હવે હોશિયાર થઈ ગયા. પાકું પાકું હજુ એ ચલો હું કહું 1 તો 1 ક્લેપ, 2 તો 2 ક્લેપ અને 3 કહું તો હેન્ડ્સ અપ. ઓકે 1 3
એમના માટે તાળીઓ થઈ જાય છે. જે ટીચરોને કહ્યું કરાવી છે એમના માટે, અને જે સમગ્ર વસ્તુનું આયોજન કરાવ્યું છે એવા આયોજકો પ્રિન્સિપલ મેડમો એમના માટે. ખરેખર વાદા ઉભા થઈ જાય એવું પિક્ચર હતું જે એમને બતાવ્યું છે, પણ મારે પણ કંઈ કહેવું છે. એટલા માટે કે પિક્ચર જોઈને મને અંગત પણ ના થયું કે કોઈ બનાવ બને એ પછી જાગવું કે પહેલાં જાગી જવું, કોઈ બનાવ બને પછી જાગવું કે પહેલાં. જો આપણને છે ને સિમ્પથી અને એમ્પથી બે વસ્તુ હોય છે, કોઈ માણસને તકલીફમાં જુઓ તો આપણને સિમ્પથી થાય એ વાત સાચી છે, પણ એ જ બનાવ આપણી સાથે બની રહ્યો છે એવી વેદના ભોગવી એમ્પથી છે. માણસને દર્દ એક જ વખત મળે છે, પણ આપણે એને વારંવાર રિપીટ કરીએ છીએ. આપણી પાસે હ્યુમન્સના દિવસે બે જ વસ્તુ હોય, યા તો અપડા નાણીનું પિક્ચર બતાવવું અથવા તો સવડા નાણીનું પિક્ચર બતાવવું. ઝાંસીની રાણી 1500ની સાલમાં થઈ ગયા, આજે પણ એના જ કેરેક્ટર. કેમ આજે કેમ જુઓ તમે જે છોકરીની ઉપર એસિડ ફેંકવાની એક્ટિંગ બતાવી, એ લક્ષ્મી એના જેના પર એસિડ નખાયું અને એનું રૂપ ઉરૂપ થયું, પણ એનામાં એ એક દાખલો બેસાડી ગઈ. એને આઈડિયલ ઊભું કર્યું અને રૂપાળી દેખાતી દીપિકા પાદુકોણે પણ એના ઉપર પિક્ચર બનાવવું પડ્યું. અરુણિમા સિન્હા જેના પગ કપાઈ ગયા, ચાલુ પહેરે જેની ઉપર રંગો ગયો, એ અરુણિમા સિન્હા પણ આજે એવરેસ્ટ શિખર ચડી ગયું. એવી કેટલી મહિલા છે જે બતાવ્યું અત્યારે કે નાનું ભ્રૂણ હત્યા. એક વાત કેવી છે, પોલિટિકલ લીડરે બહુ સરસ વાત કરી છે કે એક છોકરી જે માતા બની એને બે દીકરીઓનો જન્મ થયો, અને ત્રીજી વખત જ્યારે એને પ્રેગ્નન્ટ થઈ પતિએ કહ્યું હતું જો ત્રીજી બાળકી પણ દીકરી જન્મે તો ઘરે આવવાનું નહીં, આવી ધમકી સાથે એને ઘેર મોકલવામાં આવી. ત્રીજી દીકરી તો જન્મી, પણ એ ડરેલી હતી કે એને ઘરે જવાનું નથી. તો ભાઈએ પણ એને સમજાવ્યું કે જો આ દીકરીનો તું કામ તમામ કરીને જ ઘરે આવજે, સમજજો આ દીકરીને મારે કેવી રીતે એને બહુ વાત કરી કે લાગણી ક્યારે મરે નહીં. તો પણ ઘરે તો જવાનું હતું બાકીની બે દીકરીઓ માટે. તો એ દીકરીને જ્યારે ઘરે લઈ જાય છે તો ઠંડીની અંદર એને રસ્તા ઉપર મૂકી દે છે, ખાટલા ઉપર રસ્તા ઉપર મૂકી દે છે અને ઘરે જાય છે કે ઘરે હું જઈશ. પણ રાતના સુઈ ગયા પછી સવારે ઉઠીને તરત જ એ માં દીકરીને જોવા જાય છે કે મેં મરવા માટે મૂકેલી દીકરી એ જીવે તો છે, જીવતી હતી બાળકી. ત્યારે માને સંદેશો એ મળે છે કે આખી 3 દિવસની દીકરી જો આટલી બધી પીડા સહન કરીને જીવી શકતી હોય તો હું કેમ નહીં જીવી શકું. તો એને પણ એ ઉદાહરણ મળે છે કે હું પણ જીવી શકું છું. હવે આપણી સમક્ષ ડિમાન્ડ છે કે થોડું હળવું મોડું થાય, તો હું કહીશ કે તમારામાંથી 20 બહેનો અહીંયા આવશો સ્ટેજ ઉપર, કોણ આવશો જલ્દી ફટાફટ, બાળક સ્ટેજ પર આવે એવી ઈચ્છા તો દરેક માતાની હોય છે. આજે માતા આવો, તમારો વારો, સ્ટેજ ઉપર આવશો ફટાફટ ફટાફટ, આવી જાઓ આવી જાઓ જલ્દી. યસ, ગાડીઓ પાર કરો, મમ્મી સ્ટેજ ઉપર આવે છે. સરસ, બાળકો તાળી ચાલુ રહેવી જોઈએ, આજે મમ્મી માટે તાળીઓ પાડવાની છે. Okay.
જે પણ જોઈ ચીટિંગ હોય તો કાઢી નાખજો, તે બી દેખાય. ઓકે, હા. હવે જાગૃતિ બેનને હું એક એક્શન બતાવીશ. ઈ જાગૃતિ બેન એમના આગળવાળા બેનને બતાવશે, એ બેન આગળવાળાને. પણ જ્યાં સુધી બે જણનું સેશન ચાલતું હોય ત્યારે આગળના બેનોએ જોવાનું નથી. જ્યારે જોવાની ના પડે ત્યારે અવશ્ય થાય, જોવું જ છે. ઓકે, હા. તો આપણે આમ કરી જઈશું. નહીં, ચીટિંગ નહીં, કોઈ જોવાની નથી એક્શન. Thank you.
ત્યારે કયા અર્થમાં આપણને જે ગમે છે એ કરવાનું છે, જીવવાનું છે. એક બીજી એક્ટિવિટી, બીજી જેનો એ ભાગ લેવો છે કે આપણે આમને જ કન્ટિન્યુ કરીએ, લેવો છે ભાગ લેવો છે. ઓકે વાવ.
ઓકે છે તમે અહીંયા તમારે ઓકે યાદ રાખજો બોલ જેવો આવે ને એને પડવા નથી દેવાનો પડવા નથી દેવાનો ઝીલી લેવાનો છે બધા રેડી છો રેડી 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 ઓકે રેડી રેડી કેની કો જવા દઈએ રેડી અલગ રેડી ઓકે ચીજે નામા લો એક વાર પે ચલો નેક્સ્ટ ગોલ નહીં એ નહીં ચાલે એક ગોલ નહીં ચાલે ઓકે ગયું ટુ ટાઈમ પે ચલો નેક્સ્ટ આપો જો બે વખત પેપર એના કિનારો પાર નથી કરી શક્યો આ ત્રીજી ટ્રાયલ છે જોજો યસ ગુડ ટીચર પ્લીઝ રોલ સપોર્ટ ટીચર આ નહીં ચાલે ટીચરે ચૌદ તો ફૂલ પાર કરી દીધો ને આખો ફૂલે કપાય જાતે અને અહીંયાથી ચપવાનું છે અહીંયાથી થાય ઓકે જોડાયા હતા એનો દિલથી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ વેરી મચ